ના આગળ અને પછી 100 માર્ક્સ માંથી લેટર સે 97 આવી જાય તો ઓબવિયસલી સામેવાળાને થોડું એ થાય કે દુઃખ થાય. અને એટલે સિમિલરલી અહીંયા ઘણા ને થોડું દુઃખ થયું છે કારણ કે જે એક્સપેક્ટેશન હતો એ ના એવરીબડી એવરી ટાઈમ યુ હેવ યર ઓન બેન્ચ માર્ક્સ એટલે આ જેમ જેમ જેટલા જેટલા બેન્ચ માર્ક્સ ડેવલપ થાય એ બેન્ચ માર્ક્સ પ્રમાણે ઓબવિયસલી એ દુઃખ થાય. પણ એ સામે એ ખુશી બી છે કે વી વી મીન ટુ 7 સીટ મળી છે અને કારણ કે પેટા કિડની આર નોટ ઓલવેઝ ટેકન વેરી સિરિયસલી એટલે એક સામે ખુશી બી છે. એટલે કમિંગ બેક ટુ ફીલ ગટ ઓવરઓલ ઇટ ઇઝ અ ફીલ ગુડ ફેક્ટર હેપનિંગ કારણ કે ધેર્સ અ લોંગ વે ટુ ગો હજી તો હજી ઘણી મેચિસ મની બાકી છે અને હજી ઘણી સીએસ છે એટલે નથિંગ ટુ બી ડિસહાર્ટન્ડ અબાઉટ અને દેટ ઇઝ વોટ આઈ લુક એટ ઇટ ટુડે. ચોક્કસ પરંતુ એક બાજુ એવું કહેવામાં આવ્યું છે કે આજે જે 10 માંથી 3 સીટ કોંગ્રેસને મળી એક તરફ એવું હતું કે મોદી લહેર જે મોદી મેજિક જે હતો તેના કારણે લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતીથી ભાજપની જીત થઈ. અત્યારે થોડું ઘણું એ લહેર ઓસરી જેના કારણે કોંગ્રેસના 3.5 સીટ મળી. પરંતુ અત્યારે જે આપણે ભવ્ય સ્વાગત જોયું નરેન્દ્ર મોદીનું જે રીતે સ્વાગત થયું ઢોલ નગારા સાથે ક્યાંક ને ક્યાંક એ વાત પણ અલગ છે કે નરેન્દ્ર મોદીની જે મેજિક છે એ નથી ઓસરી રહ્યું. શું કહેવું છે? આપણે જોઈએ કે પેટા ચૂંટણી અને ખાસ કરીને સ્ટેટના ફેક્ટર્સ બહુ મહત્વના હોય છે. આપ જુઓ તો બિહારમાં એટલે આ ચર્ચા બિહારની ઇલેક્શનની ચૂંટણી પેટા ચૂંટણી પછી વધારે જોરમાં આવી છે કે બિહારની ચૂંટણીમાં 10 માંથી 4 સીટ ભાજપને અને બાકીની 6 સીટ એનડીએ એટલે યુપીએ એટલે ખાસ કરી નીતીશ લાલુ અને કોંગ્રેસના ગઠબંધને મળી. ત્યારથી એક ચર્ચા થઈ શરૂ થઈ છે કે શું મોદી લહેર ખતમ થઈ ગઈ છે. દરેક સ્ટેટમાં એટલે ધારો કે ત્યાં બિહારની વાત કરીએ ગુજરાતની વાત કરીએ તો હા એ ચોક્કસ કહેવાય કે મોદીનું એટલે કોઈ પણ લોક સત્તા પરિવર્તન માટેની એક લહેર હોય એ એકવાર સત્તા પ્રાપ્ત થઈ જાય પછી એ વ્યક્તિ વિચારસરણી કે પક્ષ માટેનો લોકોનો જે આવિર્ભાવ હોય એ ધીરે ધીરે ઘટતો જાય કેમ કે તે તમારે પરફોર્મન્સ કરવું પડે. અને તમે જોયું નરેન્દ્ર મોદીએ પણ કીધેલું જયારે વડાપ્રધાન બન્યા થોડા સમય પછી કે મને હનીમૂન પીરિયડ નથી મળ્યો અને એમને સતત પહેલે એના બીજા દિવસથી એમની એમની કાર્યપદ્ધતિ એમની દરેક વખત એમને ટેસ્ટ કરવો પડે એમને થતું હતું. જેમ કે મંત્રીની પસંદગીની બાબતમાં કોને ખાતું ફાળવવું પછી ખાસી બ્યુરોક્રસીને સમયસર આપવું પછી સીટનું એમને ગઠન કર્યું ભ્રષ્ટાચારના વિરોધી એટલે સતત પોતાની જાતને પણ ટેસ્ટ કરતા હતા. પણ હા એવું ચોક્કસ કહી શકાય કે આ જેટલી બિહારની વાત કરીએ કે ગુજરાતની વાત કરીએ તો ત્યાં સ્ટેટના જે પ્રશ્ન છે એટલે એક પ્રકારનું મોદી કેમ કે લોકોને મોદીને મૂકવાતા વડાપ્રધાન તરીકે સત્તા પરિવર્તન કર્યું હતું એ પ્રતિશું પછી વિધાનસભાની ચૂંટણીમાં સ્થાનિક ફેક્ટરો મહત્વનો ભાગ ભજવ્યો છે. હું માનું છું કે દરેક પ્રદેશની ભાજપ એકમ કે જેને આપણે એકાઈ કહીએ હિન્દીમાં એ એકાઈઓએ માત્ર માત્ર નરેન્દ્ર મોદીના પેલા કેફમાં રહ્યા અને એ રિયાલિટી એમની સામે ના આવી અને એમને લીધે એમને અપેક્ષિત કરતા ઓછી સીટો મળી છે. એટલે ક્લીન સીટ તો આમ પણ મળી શકે એવું નથી અને બિહારમાં કે મેં અહીંયા ઘડી આપણે વાત કરીએ ગુજરાતમાં તો આમ જોવા જઈએ તો 9 માંથી 3 કોંગ્રેસને એટલે 6 સીટ આમ બીજેપી રિટેન કરી છે વિધાનસભામાં. લોકસભાની મહત્વની સીટ છે એ અગેન એમને બીજેપીએ રિટેન કરી છે. પણ આવું મધ્યપ્રદેશમાં પણ છે. મધ્યપ્રદેશમાં ક્લીન સીટ હતો પણ મધ્યપ્રદેશમાં પણ પેટા ચૂંટણીમાં એક સીટ લોકસભાની કોંગ્રેસના ફાળે ગઈ છે. પણ આને એવું કહેવાય કે આ માત્ર મોદીની લહેર પતી ગયું ભાજપનો કરિશ્મો પતી ગયું આની માટે બહુ વહેલું કહી શકાય. ચોક્કસ પરેશભાઈ અત્યારે